વિરામ બાદ આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં 6,20,000નો દારૂ સાથે મુદ્દામાલ પકડાયો. રાજસ્થાન બોર્ડર તરફથી આવતો હતો દારૂ રેગ્યુલર આજ વિસ્તારમાંથી નીકળી રહ્યો છે. ખેડબ્રહ્મા પોલીસ સોમવારે સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક કારમાં દારૂ આવી રહ્યો છે. જેથી પોલીસે શ્યામનગર પાસે તપાસ હાથ ધરતા મારુતિ વનના જીજે 1KP 1441 આવતા તેમાં ચેક કરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 380 બોટલો માલ આવી હતી. જેથી પોલીસ દારૂ કિંમત રૂપિયા 1,20,000, એક મોબાઈલ 500 અને ગાડી કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ 6,20,000ના મુદ્દામાલ સાથે ઊંઝાના ઘનશ્યામનગરના પટેલ ભરતભાઈ બાબુભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે લોકો મુખેથી પણ સાંભળવા મળે છે કે રાજસ્થાન બોર્ડર તરફથી હંમેશા દારૂની મોટી હેરાફેરી અહીંયા થાય છે. ખેડવા ચેકપોસ્ટ પડારા અંબાસા અને અંબાજી તરફ કોઠડા તરફથી રેગ્યુલર ગાડીઓ આવી છે. જે પણ વહીવટી દિવાળીને લઈને ક્યાંક ને ક્યાંક કચાશ રહી છે. રમેશ વૈષ્ણવ, ZSTV, ખેડબ્રહ્મા.